ભારતના પાડોશી દેશો આના વિશે હવે સમજ આપણે કેળવશું. હવે ભારતમાં કુલ ભારતની વાત કરીએ તો 29 જેટલા રાજ્યો છે. દિલ્હીનું એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ ગણવામાં આવે છે. આ ઉપરાંત 6 સંઘ શાસિત પ્રદેશો છે. આ થઈ ભારતની વાત. હવે ભારતની સીમાઓ એના વિશે વાત કરીએ, એની અડોશ પડોશમાં કેટલા દેશો આવે છે એના ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. આપણે તો ભારતની જમીન સીમા ખાસ કરી ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી આપણને જોવા મળી રહી છે. આ ઉપરાંત ભારતની જમીન સીમા ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી આપણને જોવા મળી રહી છે. ભારતની દક્ષિણ દિશાના સમુદ્ર કિનારે મોટાભાગે શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકાની પાલકની જે સમુદ્ર ધુની છે ત્યાં મન્નાર અને અખાત દ્વારા અલગ પડી રહ્યા છે. આ ઉપરાંત અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ આવેલા છે. બંગાળની ખાડીની અંદર અંદામાન નિકોબાર દ્વીપ સમૂહના ટાપુઓ પણ આવેલા છે. મિત્રો, હવે હું તમને એક ભારતના પાડોશી રાષ્ટ્રનો એક નકશો શેર કરું છું. આપણે ખાસ એનું અધ્યયન કરવાનું છે. જોઈએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક વિશેષ માહિતી આપી દઉં. 2 જૂન 2014 રોજ તેલંગાણા અને માતૃ રાજ્ય એટલે કે આંધ્રપ્રદેશમાંથી એક 29મું રાજ્ય બન્યું હતું. હવે આપણે ભારતના પાડોશી રાષ્ટ્રનો નકશો તમારી સમક્ષ જોવા મળે છે. ધ્યાનથી જુઓ તમે, જેમાં મુખ્યત્વે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તિબેટ, નેપાળ, ચીન, મ્યાનમાર અને આ બાજુ દક્ષિણની અંદર નીચે જુઓ હિન્દ મહાસાગર પાસે શ્રીલંકા, આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ, લક્ષદ્વીપ, માલદીવ, આ બધા જ વસ્તુઓ તમને જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ નકશામાંથી કોઈ પણ બે પાડોશી રાજ્યો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો ખાસ ધ્યાનથી તેનું અવલોકન કરો અને નકશાપૂર્તિની અંદર ભારતના કોઈ પણ બે રાષ્ટ્રોની નકશાપૂર્તિમાં તમે નોંધ કરજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજો એક તમને ચિત્ર બતાવવામાં આવે છે જેમાં ભૂસ્તરીય રચના વિશેની માહિતી આપવામાં આવી છે. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલન પરિણામ છે. આ બંને પરિબળો વિનાશક પણ છે અને રચનાત્મક પણ છે. પૃથ્વીની સંરચના વિશે જાણકારી ખૂબ જ રોચક જોવા મળે છે. પૃથ્વીનો ઉપલો પોપડો, તેની નીચે આવેલો એનેથેસિયોસ્ફિયર અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે એક ગરમી ઉદ્ભવે છે જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરી અને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂ કવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ખડકનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ કહેવામાં આવે છે. આવી 7 મુખ્ય ભૂસંચલન તકતીઓ જોવા મળે છે, એટલે કે પ્લેટો જોવા મળે છે. 1 પેસિફિક પ્લેટ, 2 ઉત્તર અમેરિકન પ્લેટ, 3 દક્ષિણ અમેરિકન પ્લેટ, 4 યુરેનિયન પ્લેટ, 5 આફ્રિકન પ્લેટ, 6 ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, 7 એન્ટાર્ટિકા પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, જેને અપસારી પ્લેટ પણ કહેવામાં આવે છે. જ્યારે કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, જેને અભિસારી પ્લેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અરસપરસ અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ ઉપર સ્તરભંગ અને ગેડીકરણની પ્રક્રિયા થાય છે. આ પ્લેટની ગતિવિધિથી લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકાર સ્થાનમાં પણ ફેરફાર થયા છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવા આ પરસ્પર પ્રક્રિયા પૃથ્વીની બધી જ ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર ગણવામાં આવે છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે પર્વતનું નિર્માણનું કારણ બને છે.
प्लेटो ज्यां एकबीजाथी दूर खसे छे त्यां भूमिखंडो अने महासागरोमां फाटोनुं निर्माण करे छे। आ प्लेटो उपर आवेला भूमिखंडो निरंतर खसता रहे छे। आ प्रकारनी प्लेटोने रूपांतरित प्लेट पण कहेवामां आवे छे। विद्यार्थी मित्रों, अहींया अपसारी प्लेट, रूपांतरी प्लेट अने अभिसारी प्लेट त्रणेयनुं निदर्शन करवामां आव्युं छे। जरा ध्यानथी तेनुं अवलोकन करो अने आ पॉइंटने समजवानो प्रयत्न करो। विद्यार्थी मित्रों, आ बीजू एक तमने नक्शो बतावी रह्यो छूं, जेमां मुख्य भूस्तरी प्लेटो दर्शावामां आवी छे, जेमां आइडेंटिफिकेशन एटले के निशानीओ आपी छे। तमे जुओ छो प्लेटोनी गतिनी दिशा, त्यार पछी विनाशककारी प्लेटोनी दिशा सीमा बतावी छे, पछी निर्माणकारी प्लेटोनी वस्तु बतावी छे, अने त्यार पछी अनिश्चित प्लेट सीमाओ दर्शावी छे। एटले के आम कुल 5-4 जेटली सीमाओ दर्शावामां आवी छे। भारत में करोड़ों वर्ष पहला गोंडवाना लैंड नामना प्राचीन विशाल भूमिखंडनो भाग हतो। आ विशाल भूमिखंड में आजना दक्षिण अमेरिका, आफ्रिका, ऑस्ट्रिया तथा एंटार्क्टिकानो समावेश थतो। कालक्रमे गोंडवाना लैंड थी अलग थी अने इंडो ऑस्ट्रेलियन प्लेट धीमे 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 उत्तर तरफ सरकवा लागी अने ते उत्तर गोलार्धनी घणी मोटी युरेशियन प्लेट साथे लगभग 5 करोड़ वर्ष पहला टकराई होवानुं मनाय छे। इंडो ऑस्ट्रेलियन प्लेट अने युरेशियन प्लेट टकराव थकी 33 समुद्रमांथी हिमालय पर्वतश्रेणीनुं निर्माण थयुं। एटले के आम समुद्रमांथी हिमालय पर्वतश्रेणी आखी उपसी आवेली होवानुं जाणवा मळे छे। हिमालय श्रेणीनी दक्षिणे एक विशाळ खीण बनी छे, जेमां समय जता उत्तर दक्षिणथी वहेती नदीओ कांप ठलवायो। आ रीते हिमालय अने द्विकल्पीय ઉચ્ચ પ્રદેશ વચ્ચે અત્યારનો ગંગાના પ્રદેશો મેદાની પ્રદેશો બન્યા। દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉચ્ચ પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટી નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું। આ ભૂમિ નિમજ્જનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો। આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે। ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ આવેલા છે। ઉત્તર ભાગમાં મેદાનો ગંગા, યમુના, બ્રહ્મપુત્રાની નદીઓ વહી રહી છે, તેના કાંપથી મેદાનો રચાયા। દક્ષિણનો દ્વિકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે। દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની 2 ધારા સ્વરૂપો પૂર્વ પશ્ચિમના છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે। આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવતું રાષ્ટ્ર જોવા મળે છે। નિરાતે અધ્યયન કરો અને પરીક્ષામાં પૂછાય તેવી આ પ્રશ્ન છે। ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ આ પ્રકરણમાં થોડું વૈવિધ્યસભર આજે આપણે જોયું કે જેમાં નકશાઓ પણ જોયા, થોડા ચિત્રો પણ જોયા અને થોડું મારું લેક્ચર્સ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો। એટલે કે આમ ભારતનું સ્થાન છે, એની રચનાઓ છે, એનું ભૂપૃષ્ઠ છે, વૈવિધ્યસભર છે। જેમાં આપણે જોયું કે ભાઈ દરિયા કિનારા 3 બાજુ છે, મેદાની પ્રદેશ છે, પહાડી પ્રદેશ છે, જુદા જુદા રાષ્ટ્રો આપણી સાથે સંકળાયેલા જોવા મળે છે અને વિવિધતામાં એકતાનું સ્વરૂપ આપણને જોવા મળે છે। વિવિધ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, ભારતની થઈ અને રહી અને ભારતના એક રંગે રંગાયેલી જોવા મળે છે। ભારત વિશ્વ સાથે વેપાર કઈ રીતે કર્યો એની પણ આપણે માહિતી મળી, હિમાલયની રચના કઈ રીતે થઈ એ પણ આપણે જોયું, ગીડીકરણની પ્રક્રિયા, ભૂસ્તરીય સંચલન, વિવિધ પ્લેટો વિશેની માહિતી લીધી। એટલે કે એકંદરે આ પાઠ આપણને ભારતના ભૂપૃષ્ઠ, એની રચનાઓ અને એના વૈવિધ્યસભર જે ભૌગોલિક પ્રદેશો છે એની માહિતી તમને સારી રીતે સમજણ મળી હશે। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ રીતે સમજી વિચારી આ સ્વાધ્યાયના પ્રશ્નો તમે કરજો। આ પાઠમાંથી જુદા જુદા નકશામાં પણ પ્રશ્નો પૂછાય છે, ટૂંકા વાક્યમાં જવાબ આપો એ પણ પ્રશ્ન પૂછવાની શક્યતા છે। મને આશા છે કે તમે ખૂબ સારી રીતે સમજ્યા હશો। થેન્ક યુ વેરી મચ, આભાર।